એમને જ્યારે ખબર પડી કે મારી શું પીડા છે ત્યારે એને પોતે કીધું કે જો હોમોસેક્સ્યુઆલિટી એ નોર્મલ છે, એ આપણે મેન્ટલ ડિસઓર્ડર નથી. હેલો, હું છું બીના, સાયકોલોજીસ્ટ, સાયકોથેરાપિસ્ટ, ખબર છે .com પરથી. આજે આપણી સાથે છે પ્રિન્સ, રાજપીપળાના પ્રિન્સ, જે ખૂબ જ આગળ છે, ખૂબ જ ફેમસ છે. આજે આપણે વાત કરવાના છીએ મેન્ટલ હેલ્થ પર. કેવું છે આપને, આપનું સ્વાગત છે ખબર છે પર. થેન્ક યુ. હું સૌથી પહેલાં કહેવા માગું છું કે હું એક LGBT સમુદાયમાંથી છું, એક LGBT રાઇટ્સ એક્ટિવિસ્ટ છું, અને જે LGBTના લોકો છે, જે કે ગે, લેસ્બિયન, ટ્રાન્સજેન્ડર, હિજરા સમાજમાંથી છે, એમની સાથે બહુ જ ભેદભાવ થાય છે, એમની સાથે બહુ સ્ટિગ્મા થાય છે, લોકો એમને એક્સેપ્ટ નથી કરતા, અને એના કારણે બહુ બધા મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ ઊભા થાય છે. હું પોતે પણ એક મેન્ટલ હેલ્થ ઇશ્યુનો શિકાર થઈ ગયો છું. હું જ્યારે મારા મા બાપના સામે હું કમ આઉટ થવા માગતો હતો ત્યારે મને નર્વસ બ્રેકડાઉન થઈ ગયું હતું અને મને એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું, અને ત્યારે જે ડૉક્ટર મનોવૈજ્ઞાનિક મારું ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા એમને જ્યારે ખબર પડી કે મારી શું પીડા છે ત્યારે એને પોતે કીધું કે જો હોમોસેક્સ્યુઆલિટી એ નોર્મલ છે, એ આપણે મેન્ટલ ડિસઓર્ડર નથી, અને તમે બહુ જ નેચરલ અને નોર્મલ છો, એટલે તમને ચિંતા કરવાની જરૂર નથી. અને એને પોતે મારા મા બાપને મારું કમિંગ આઉટ કરવામાં મને મદદ કરી. પણ હું એ કહેવા માગુ છું કે મોટાભાગના અમારા લોકોને મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ નથી, પણ જે સમાજ છે એ એમને સાથે અન્યાય કરે છે, એમના માનવ અધિકારના ઉલ્લંઘન કરે છે અને એમની જોડે ભેદભાવ કરે છે, અને એના કારણે એમને મેન્ટલ હેલ્થ ઇશ્યુઝનો સામનો કરવો પડે છે. ઘણા લોકો ડિપ્રેશનમાં જતા રહે છે, ઘણા લોકોને સ્યુસાઇડલ ટેન્ડન્સીઝ થાય છે, એમને આપઘાત કરવાની કોશિશ કરવા માગે છે, અને એ પ્રોબ્લેમ છે. એટલે આનું એક જ ઉપાય છે કે આપણે જેટલું એડ્યુકેશન કરીશું, એટલું જાગૃતતા વધારીશું, એના વિશે વાત કરીશું, જેથી કરીને આપણે લોકોમાં જે પણ અમારા લોકો માટે જે ગેરમાન્યતાઓ છે તે દૂર કરી શકીએ, જેથી લોકો અમને સ્વીકારે, અમારી જોડે ભેદભાવ ના કરે અને અમને માનસિક પીડામાંથી મુક્ત કરી શકે છે. એ વાત હું બધાની સામે હું કહેવા માગું છું. તમારી સફર ઇન્ટરનેશનલ છે, એટલે કે ઇન્ડિયાથી લઈને તમારી 12 સુધી પણ ઇન્ટરવ્યૂઝ લેવામાં આવેલી છે. એટલું સરળ નથી એક પ્રિન્સ થઈને, એક રાજકુમાર થઈને આ રીતે બહાર આવવું. તમે એ પીડામાંથી બહાર આવ્યા છો અને એ પીડાને તમે કઈ રીતે સહન કરેલી છે? હા, એ જ છે કે આજે સમાજ અમારા જેવા મુદ્દાઓને સમજવા નથી માંગતી. જ્યારે કલ્ચરલી હોમોસેક્સ્યુઆલિટી આપણા જ કલ્ચરનો એક ભાગ રહી ચૂક્યો છે ને, એનું આપણી પાસે એવિડન્સ પણ છે, કામસૂત્રમાં એનો ઉલ્લેખ છે, ખજુરાહો જેવા જૂના મંદિરોમાં છે, ત્યારે લોકો અમને એક્સેપ્ટ નથી કરતી. તો એટલે જરૂરત હતી કે મારા જેવા વ્યક્તિને બહાર આવીને સમાજની સામે કબૂલ કરવું, કેમ કે આજે આ વાત ઉપર, આજે સેક્સ એડ્યુકેશન ઉપર કોઈ બોલવા નથી માંગતું, તો આ હોમોસેક્સ્યુઆલિટી તો ઉપર તો જરા પણ લોકો નથી બોલવા માંગતા. એટલે જરૂરી હતું કે આ વાતના ઉપર, આ મુદ્દા ઉપર લોકો વાત કરે. વી નીડ ટુ બ્રેક ધ સાયલન્સ. આપણે ચૂપ્પી તોડવી પડે છે અને તો જ સમાજમાં જાગૃતતા ફેલશે. અને મેં એ કર્યું અને મને આજે બહુ જ ગર્વ છે મારા ઉપર, અને મને બહુ ખુશી થાય છે કે આજે મારા લીધે ઘણા લોકોમાં ચેન્જીસ આવ્યા છે. આજે ઘણા સમાજમાંથી ઘણા એવા લોકો છે કે જે પહેલાં મને જે નફરત કરતા હતા, આજે એ લોકો મને સ્વીકાર કરે છે. એટલે હા, એક્ઝેક્ટલી. તો પણ એના માટે પહેલાં મને બહુ જ સેક્રિફાઈસ કરવું પડ્યું, અને કંઈ પણ વસ્તુ આજે સેક્રિફાઈસ વગર થતી નથી. એટલે પણ સમબડી હેઝ ટુ ટેક દેટ પ્લંજ, અને મેં એ શરૂઆત કરી. મને બહુ લાઈક આઈ ડુ નોટ રિગ્રેટ ઇટ. મને ઉલટું બહુ આનંદ થાય છે કે મારી સેક્રિફાઈસ સફળ ગઈ છે અને હવે લોકોમાં જાગૃતતા આવી રહી છે, અને આજે કાયદો પણ અમારા દેશમાં બદલાયો છે, અને આગળ પણ ઘણી બધી વસ્તુમાં ચેન્જીસ આવશે, પોઝિટિવ ચેન્જીસ આવશે. એના માટે આઈ એમ રિયલી હેપી. એક રાજકુમાર જે લડત આપી રહ્યા છે સતત સ્થાન બનાવવા માટે, સમાજમાં આગળ આવવા માટે, જેવું છે તેવું સ્વીકારવા માટે, એના કરતાં વધારે કે એવા બધા લોકોને હેલ્પ કરવા માટે.